સૌથી પહેલા આપને પૂછવા માંગીશ 24 કલાકમાં ચાર દુષ્કર્મ આ ગુજરાતની તસવીર શું કહી રહી છે મહિલાઓ માટે બેન ઇન્ડિયાની તસવીર આપી દઉં 2016 ના રિપોર્ટ છે મારી પાસે કે એક કલાકમાં ચાર રેપ થાય છે એટલે તમે સમજી શકો છો કે કઈ રીતનું આપણે કઈ કઈ દિશામાં વધી રહ્યા છીએ ભલે આપણે નવા લોસ કર્યા છે સારા એમેન્ડેડ લોસ સારા આવ્યા છે એમાં કોઈ ડાઉટ નથી પણ અનફોર્ચ્યુનેટલી જે આપણે જે અંબેસા કહીએ છીએ ને કે જે ઇમ્પ્લિમેન્ટેશન એક્ઝિક્યુશન સેન્સિટાઇઝેશન પોલીસમાં નથી અનફોર્ચ્યુનેટલી આ થઈ રહ્યું છે હવે અત્યારના હાલની વાત કરું કે કેમ આ વધી રહ્યું છે વધી એટલે રહ્યું છે કારણ કે જે આપણા કન્વિક્શન રેટ કહેવાય જેને કે લેટર્સ કે 100 જજમેન્ટ આવે ને ગુના દાખલ થાય ભૂલી જજો તમે 100 જજમેન્ટ આવે એમાંથી 18 લોકોને સજા થાય બાકી છૂટી જાય છૂટી જવાનો મતલબ શું કે આઈધર એને ઇન્વેસ્ટિગેશન બરોબર ના થયું એટલે છૂટી જાય યા પેલી બિચારીને ગભરાઈ ગભરાઈને એના ફેમિલીને ગભરાઈ ગભરાઈને ચૂપ બેસાડી દીધું એટલે છૂટી જાય વિટનેસ હોસ્ટેલ થઈ જાય એટલે છૂટી જાય એટલે અલગ અલગ રીઝનના લીધે પેલો છૂટી જાય ને પછી ટોપલા આવે બેન પર કે આ બેને જ ખોટું કર્યું તે કેમ કે આજકાલ આ ફેશન થઈ ગઈ છે બધાને કે કઈ બી થાય તો છોકરીઓ જ ખોટું કર્યું છે છોકરીઓનું જ ભૂલ છે ને આ ને તે ઢેકડું ને પૂછું એટલે અલ્ટિમેટલી છોકરાઓના નથી મોકલું મેદાન મળે છે ત્રીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહી દઉં કે જે અત્યારે આપણી જે સોસાયટી અત્યારે આઈ એપ્રિશિએટ કે સોસાયટી ઇઝ સપોર્ટિંગ બહાર આવીને બોલી રહી છે દીકરીઓ એમ્પાવર કારણ કે આપણે જશો અહીંયા બધા આપણા એનજીઓ વાળા બધી બહેનો બેઠી છે અમે શું કામ કરીએ છીએ બહેનોને જઈને એમ્પાવર કરીએ છીએ એટલે બહેનો તમારી એમ્પાવર થઈ ગઈ પણ આપણે હવે અત્યારે જે ભાઈઓ સાથે કામ કરવાનું એ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે કારણ કે ભાઈઓ સાથે તો કોઈ કામ જ નથી કર્યું એ લોકોને કહ્યું મને શરમ આવે છે બોલતા કે ભાઈઓને શીખવાડવું પડે કે ભાઈ બેનને ના મરાય કારણ કે અનફોર્ચ્યુનેટલી વર્ષોથી થાય છે શું કે ઘરમાં ડોમેસ્ટિક વાયલન્સ બાપો કરતો એટલે છોકરો શીખવાનો હતો એટલે આ બધા ચેન્જીસ કરવાના છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે પહેલા બી મેં કહ્યું કે હવે આપણે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપણે શોક ટ્રીટમેન્ટો આપીએ અત્યાર સુધી શું આપણે મેડિસિનો નાની નાની આપીએ છીએ કે ભાઈ મેડિસિનથી આપણે આપણી માઇન્ડસેટ ચેન્જ થશે પ્રજા ચેન્જ થશે પણ હવે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે શોક ટ્રીટમેન્ટ આપીએ પણ અલ્ટિમેટલી હાસ્ય વાત છે કે ફાસ્ટ ટ્રેક અગર નિર્ભયાનો બી કેસ જુઓ ફાસ્ટ ટ્રેકના નામે 6 વર્ષથી ચાલ્યા કરે છે અત્યારે એનું બી કશું મેલ પડ્યો નથી એટલે આ બધા એટલે આમાં 2-4 રીઝન જે મેઇન અગર ઇફ યુ પ્લગ ધોઝ રીઝન્સ ઓલ્સો તો આપણે ઘણું બેટર કરી શકીએ છીએ પણ અનફોર્ચ્યુનેટલી આપણો દેશ બીજા બધા હવે અત્યારે કેવું નથી મારે પોલિટિસાઇઝ કરવું નથી પણ બીજા બધામાંથી ઊંચો નથી આવતું નાની નાની રમવા જેવી ચીજો એટલે અમારા બહેનો રહી જાય છે ધેટ ઇઝ ધ મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ દીપાબેન શું કહેશો જે ઘટના ગુજરાતના